नमस्ते विद्यार्थी मित्रों, नालंदा परिवार तरफ से आप सर्वनु हार्दिक स्वागत करू छु। आज आपणे आपणा धोरण 8 ना पाठ्यपुस्तकमां जे शरूआतमां वंदना शीर्षक नीचे जे विद्यानी अधिष्ठात्री देवी सरस्वती जे वंदना करवामां आवी छे एना आपणे श्लोको जोशुं। चार श्लोको आपेला छे, ते चारे चार श्लोकमां विद्यानी देवी सरस्वती नी वंदना करवामां आवी छे, आरती करवामां आवी छे, स्तुति करवामां आवी छे, प्रशंसा करवामां आवी छे। तो अहीं आपणे ए पहेलो श्लोक जोईए। जय जय हे भगवती सुरु भारती तव चरणो प्रणामम नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। જે શબ્દો આપેલા છે એ શબ્દો બધા અહીંયા આવી ગયા છે, પણ અમુક શબ્દો આપણે ઉમેરેલા પણ છે, ઉદાહરણ તરીકે ત્વમ વય એ શબ્દો અનુવાદ કરવા માટે ઉમેરેલા છે। જેવી રીતે આપણે અહમ લે જ્યારે જ્યારે મી નો ઉપયોગ થાય, વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચન મી નો ઉપયોગ થતો જેમાં અહમ લઈ લે, એવી રીતે અહીંયા કોઈ પણ વર્તમાન કાળ પ્રત્યયનો ઉપયોગ થાય ત્યારે આપણે જે સર્વનામની જરૂર પડે તે લઈ લેવાના। વધારે પડતા શ્લોકમાં સર્વનામ આવે નહીં એટલા આપણે એમાં ઉમેરો કરી દેવાનો। તો અહીંયા આપણે શ્લોક નંબર 1 જોઈએ કે હે, એટલે કે હે ભગવતી, એટલે કે ભગવતી સુર ભારતી, સુર ભારતી એટલે થાય સરસ્વતી, વિદ્યાની દેવી સરસ્વતી, એનો સમાનાર્થી શબ્દ છે વાણીની દેવી સરસ્વતી। ત્વમ એટલે કે તારા, તારી, તારું, તારે, એવું રીતે બધું થાય તારી। જય હો, જય બે વાર છે એટલે જય જય લખે અર્થ આખો થાય જય હો, જય હો। હે ભગવતી સરસ્વતી તારી જય હો, જય હો, એટલે કયા પેલા વાક્યમાં પેલી પંક્તિમાં કહેવા માંગે છે કે હે વિદ્યાની દેવી સરસ્વતી તારી જય થા, જય થા। આગળ વયમ લીધો છે આપણે શબ્દ, વયમ એટલે કે અમે, સર્વનામ છે ત એટલે કે તારા ચરણો, જો ચરણો બે પગ હોય છે એટલે કે ચરણો, એટલે એના માટે અહીંયા દ્વિતીય વિભક્તિ દ્વિવચન નું રૂપ વપરાણું છે, અને હંમેશા દ્વિતીય વિભક્તિ દ્વિવચન નું રૂપ જ અહીંયા વપરાય। અમે તારા ચરણોને પ્રણામ, પ્રણામ કરીએ છીએ, અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ। હે નાદ બ્રહ્મમયી એટલે કે હે નાદ બ્રહ્મ યુક્ત, મય એટલે કે યુક્ત અથવા તો વાળી, હે નાદ બ્રહ્મ યુક્ત અથવા તો નાદ બ્રહ્મ વાળી એટલે કે બ્રહ્મરૂપી, નાદ એટલે અવાજ થાય, બ્રહ્મરૂપી અવાજ વાળી વાગીશ્વરી એટલે કે વાણીની દેવી, જોયા વાગ એટલે કે આ રીતે આપણે લખીએ વાગ એટલે શું થાય વાણી, ઈશ્વરી આમ લખીએ ઈશ્વરી એટલે થાય દેવી, વાગેશ્વરી, વાગેશ્વરી એટલે કે વાગ એટલે વાણી, ઈશ્વરી એટલે કે દેવી। હે નાદ બ્રહ્મ યુક્ત વાણીની દેવી ત્વમ એટલે તારી, જય એટલે જય હો। ત્યારબાદ આપણે જોઈએ વયમ, ફરી થયું અમે તે એટલે કે તારા શરણ એટલે કે તારા શરણમાં ગચ્છામઃ,
જઈએ છીએ, અમે તારા શરણમાં જઈએ છીએ. તો ચરણ ને શરણ એટલે કે એના ઓથ નીચે, એની છાયા નીચે, એવી રીતે અમે તારી શરણમાં જઈએ છીએ, અથવા તો અમે તારા શરણમાં જઈએ છીએ. એટલે કે જેવી રીતે એક માં છે પોતાના બાળકને જે રીતે સાચવી એની સારવાર કરે, એને એની છાયા નીચે એટલે કે એના ઓથ નીચે એની કાળજી રાખે, એવી રીતે એને શરણ કહેવાય. કે કોઈ શત્રુ હોય વિજય પ્રાપ્ત કરે તો એની શરણમાં જાય, એવી રીતે. ત્યારે ફરીથી જોઈએ, હે ભગવતી સરસ્વતી તારી જય હો જય હો, અમે તારા શરણોને પ્રણામ કરીએ છીએ. એટલે કે અહીંયા સંસ્કૃત ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં જે વંદના આપેલું છે એનું એ મહત્વ કે પહેલાં ભગવતી સરસ્વતીની વંદના કરી ત્યારબાદ અમે અભ્યાસ ચાલુ શરૂ કરીએ છીએ. ચરણોને પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, વાણીની દેવી સરસ્વતી કહેવાય છે. એવો પ્રશ્ન આવે કે વાણીની દેવી કોણ છે, તો સરસ્વતી. તારી જય હો, અમે તારા ચરણમાં જઈએ છીએ. અહીંયા આપણે શબ્દાર્થ લખ્યો, તમારે નીચે અનુવાદ લખવાનો છે. શબ્દાર્થની વાત અને અનુવાદની વાત, ત્યારબાદ જોઈએ કમા કયા કયા વ્યાકરણના શબ્દો આવેલા છે. તો અહીંયા રૂપો છે, બે રૂપો આપેલા છે. અહીંયા આ રૂપ બને છે વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચન પ્રણામામો મહ મી વહ મહ, એટલે પોતે બોલે છે એ પણ આવે છે, ત્રીજો પુરુષ પણ આવી જાય છે, અને જે બીજો પુરુષ એનો પણ સમાવેશ થાય છે, તે બધાનો સમાવેશ થાય છે. એટલે બહુવચન વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચન રૂપ છે. એવી જ રીતે આ પણ એમ છે, એનો જવાબ પણ એ જ આવે. ગચ્છામાં જઈએ છીએ. ત્યારબાદ જોઈએ તો ચરણ આપણે વાત કરીએ કે આ ચરણ એટલે પગ, કે પગ બે છે ત્રણ હોય ને, એટલા માટે હંમેશા દ્વિવચનનો ઉપયોગ થાય. એટલે અહીંયા આવે દ્વિતીય વિભક્તિ દ્વિવચન. હંમેશા ધ્યાન રાખવાનું, આંખ માટે, કાન માટે, પગ માટે, હાથ માટે હંમેશા દ્વિવચન વપરાય છે. પછી દ્વિતીય વિભક્તિ એવું જરૂર નથી, પણ હંમેશા દ્વિવચન આવે. એક વચન ના હોય, બહુવચન આવે, દ્વિવચન શબ્દ વપરાય છે. તો અહીંયા આ પહેલા શ્લોકનો અનુવાદ આપણે સમજ્યા, અને જે વ્યાકરણના શબ્દો હતા એ પણ સમજ્યા. ત્યારબાદ શ્લોક નંબર બે જોઈએ. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરુ મુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિ રાવણા. તો અહીંયા આ શબ્દ છે હે દેવી, એ આપણે ઉમેરેલો છે સંબોધન માટે કે હે દેવી સરસ્વતી માને સંબોધન કરેલો છે સરસ્વતી. હે દેવી ત્વમ તું શરણ્યા, એટલે અહીંયા આપણે શબ્દ લઈ લેવાનો બધા, એવો કામસમાં બધાને શરણ આપનારી, શરણ આપનારી, શરણ્યા એટલે શરણ આપનારી થાય. અહીંયા સ્ત્રીલિંગ માટે વપરાણું છે, જો શરણ્યા દેવી છે એટલા માટે. ત્રિભુવન ધન્યા એટલે કે ત્રણેય લોકમાં ધન્ય, અથવા તો ત્રણેય ભુવનોમાં ધન્ય, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક. બરાબર, ઉપર આકાશમાં સ્વર્ગલોક, મૃત્યુલોક એટલે આ જે જીવલોક આપણે કહીએ છીએ એને મૃત્યુલોક કહેવાય, અને જમીન નીચે જે જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે બહુ ઊંડે એને પાતાળલોક કહેવામાં આવે છે. એ રીતે પુરાણમાં ત્રણ લોક કહેવાય છે, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, એટલે ત્રણેય લોકમાં ધન્ય. સુરમુનિ
એટલે કે સુર એટલે કે દેવતા, અસુર જો આ પેલા શબ્દ આવેલો તો અસુર, અસુર એટલે દાનવ, એટલે કે સુર એટલે કે દેવો, અને ઋષિ મુનિઓ શરણા, એટલે કે દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોને વંદન કરે છે. પ્રીતિ હે દેવી, તું બધાને એટલે કે બધાને શરણ આપનારી ત્રણેય લોકમાં ધન્ય, ત્રણે લોક કીધું, લોક અને લોકમાં ધન્ય. દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોને વંદન કરે છે. નવરસ મધુરા, નવરસથી યુક્ત, નવરસથી યુક્ત શું થાય, નવરસથી યુક્ત. મુખરા કવિતા, મુખરા કવિતા એટલે કે વાચાળ બોલતી, અથવા તો વાચાળ એટલે બોલતી. કવિતારૂપ, વાચાળ કવિતારૂપ અથવા તો બોલતી કવિતારૂપ અથવા તો બહોળા શબ્દોથી ભરપૂર એવું પણ લખી શકીએ, કે સરસ્વતીજી પાસે બધા શબ્દો છે. નવરસ મધુરા, નવરસથી યુક્ત, નવ સાહિત્યના નવરસ, શૃંગાર, ભયાનક, રૌદ્ર, પછી વીર, સ્થાન, એ બધા રસો છે, એ લખેલા છે આપણે પીટીએફમાં, એટલે કે એ નવરસ સાહિત્યના છે. એટલે કે જો પુસ્તકમાં જોઈએ તો એ સરસ પુસ્તકને આપણે સરસ્વતીજી કહીએ, એવી રીતે પુસ્તકમાં બધો બધા રસોનો સમાવેશ થાય, એવી રીતે આપણે કહી શકીએ કે નવરસથી યુક્ત. વાચાળ બોલતી કવિતા રૂપ એટલે કે એનું સ્વરૂપ. સ્મિતરુચિ, સ્મિતની ક્રાંતિને લીધે, એટલે સ્મિત, એમ કે સરસ્વતીજીનું મુખ સ્મિત છે, હસતો ચહેરો છે, એટલા માટે સ્મિતની ક્રાંતિને લીધે રુચિરા ભણા, રુચિરા ભણા એટલે કે તેજસ્વી લાગતા, તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે. જો અહીંયા શું, તેને આભૂષણ કેને કીધું, સરસ્વતીજીનું આભૂષણ તેના સ્મિતને કીધું, કે તેનો ચહેરો સહસ્મિત છે, હસતો છે, એટલે કે એ કેના જેવું લાગે, તેજસ્વી લાગતા આભૂષણો જેવું, ચળકાટ રંગના આભૂષણો ઘણા જેવા છે. એ રીતે ફરીથી જોઈએ, હે દેવી તું બધાને શરણ આપનારી ત્રણેય લોકમાં ધન્ય, દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોને વંદન કરે છે. દેવો અને ઋષિ મુનિઓ બધા સરસ્વતીની પૂજા અર્ચના કરે, આમ તો આખા પૃથ્વીલોક છે, સ્વર્ગલોક છે, પાતાળલોક છે, જ્યાં જ્યાં બધા જીવો છે સરસ્વતીની પૂજા અર્ચના કરે. એટલે કેવી રીતે, કંઈક ને કંઈક શીખે છે કે એ સરસ્વતીનું સ્વરૂપ જ છે હંમેશના માટે, એટલે કે બધા દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોને વંદન કરે છે. નવરસથી યુક્ત અથવા તો એવી નવરસથી યુક્ત ભરપૂર વાચા કવિતારૂપ અથવા તો બોલતી કવિતારૂપ સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે, એટલે અહીંયા પ્રશંસા કરવામાં આવી છે એના સ્વરૂપની. આ રીતે આપણે શ્લોક નંબર 2 નો અનુવાદ જોયું. અહીંયા તો એ શ્રોણા વાપરેલું છે, અહીંયા જો સંધિ છૂટી પડે છે, સ્વમ વત્તા અસી શું થાય, સ્વમ વત્તા અસી, જ્યારે જ્યારે સ્વમ નો ઉપયોગ થાય ત્યારે
બીજો પુરુષ એકવચન નો ઉપયોગ થાય જો અસી સી નિવમ સી થ સી એટલે કે અસી બીજો પુરુષ છે એટલા માટે તો અહીંયા આ એક શબ્દ સંધિનો આ શ્લોકમાં યાદ રાખવાનો છે એટલે કે અહીંયા આપણે સોરી છે અહીંયા લખવાનું છે અસી એટલે છે તો અહીંયા આપણે આ બીજો શ્લોકનો અનુવાદ પૂર્ણ કરીએ ત્યારબાદ આપણે શ્લોક નંબર 3 જોઈએ આથીના ભવો માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જગતામ પુરુ બૌદ્ધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે શ્લોક નંબર 3 અહીંયા આપણે શબ્દાર્થ લખેલા છે એના આપણે અર્થ લખીએ અને અનુવાદ સમજીએ કે કુંદ એટલે કે કુંદ પુષ્પ આ રીતે પણ લખી શકીએ બીજી રીતે પણ લખી શકીએ આ રીતે કુંદ પુષ્પ કુંદ પુષ્પ એટલે મોગરાનું ફૂલ થાય ફૂલ મોગરાનું ફૂલ મોગરાનું ફૂલ તમે જોયું તો વ્હાઇટ કલર સફેદ કલરનું મોગરાનું ફૂલ હોય છે એટલે કે એને કુંદ પુષ્પ પણ કહેવામાં આવે બીજું નામ છે તુહી એટલે બરફ જો મોગરાનું પુષ્પ પણ વ્હાઇટ હોય છે સફેદ હોય છે બરફ પણ સફેદ હોય છે ત્યારબાદ આગળ જોઈએ અને આ જો અહીંયા લખેલા છે જે આવે છે શબ્દો એને ધ્યાનમાં લઈ અને તમારે સરસ્વતીજીનું સ્વરૂપ યાદ કરવાનું છે તો તમને આ શ્લોક જે અનુવાદ છે સરળતાથી સમજાઈ જશે તુહીને એટલે બરફ થાય ચ અને ધવલે તસી શ્વેત ચંદ્રમા જેવી અથવા તો જેવા પણ લખીશ કે માનવા છે જો શ્વેત ચંદ્ર ચંદ્રમા કેવો હોય છે વ્હાઇટ ધવલ એટલે કે શ્વેત સફેદ ચંદ્રમા જેવી શ્વેત ચંદ્રમા જેવી કોણ હે દેવી એટલે કે કોણ સરસ્વતીજી જો હે ને વાઇટ સાડી પહેરે છે કપડા પહેરે છે એટલા માટે એનું સ્વરૂપની પ્રશંસા કરવામાં આવી છે મમ એટલે મારા કે કુંડ પુષ્પ બરફ અને શ્વેત ચંદ્રમા જેવી આ ત્રણે ત્રણ એના વિશેષણો છે એના માટે ભરતા છે અને ત્યારબાદ ધવલ એટલે કે શ્વેત એ ચંદ્રમાનું વિશેષણ છે બાકીના ત્રણે ત્રણ વિશેષણ છે સરસ્વતીજીના સ્વરૂપ માટેના છે એટલે મમ એટલે મારા માનસ હંસે એટલે કે મન રૂપી હંસ ઉપર કે મારા મન રૂપી હંસ ઉપર એટલે અહીંયા આપણા મનને હંસનું સ્વરૂપ આપવામાં આવ્યું છે કે સરસ્વતીજીનું વાહન શું છે તો કે હંસ એનું વાહન છે એટલે કે મન રૂપી હંસ ઉપર આસીના એટલે કે બિરાજમાન થા બિરાજમાન થા કુંડ પુષ્પ એટલે મોગરાના ફૂલ જેવી બરફ જેવી શે ચંદ્રમા જેવી હે દેવી એટલે કે સરસ્વતીજી મારા મનરૂપી હંસ ઉપર એટલે કે અમારા મન ઉપર માનસ ઉપર બિરાજમાન થાવ એટલે કે મનરૂપી હંસ ઉપર બેસો એટલે મનમાં અમારા મનમાં તમે વાસ કરો એવું કહેવા માંગે છે શીત પંકજ એટલે કે શ્વેત કમળ જેવા વિમલે તનુ વિમલે તનુ એટલે વિમલ એટલે શું થાય સ્વચ્છ તનુ તનુ એટલે શરીર એટલે કે નિર્મળ નિર્મળ શરીર વાળી શ્વેત કમળ જેવા નિર્મળ શરીર વાળી એટલે સ્વચ્છ કપડા વાળી એમ શ્વેત કમર જેવા નિર્મળ શરીર વાળી સ્વચ્છ શરીર વાળી સ્વચ્છ દેહ વાળી તનુ એટલે શરીર થાય વિમલે એટલે નિર્મળ સ્વચ્છ શીત એટલે શ્વેત પંકજ એટલે કે કમળ થાય હે દેવી એટલે કે હે દેવી એટલે કે સરસ્વતીજી મમ એટલે કે મારી મારા મારું બધું થાય જડતા જડતાન એટલે અજ્ઞાનને
अज्ञान ने जड़ता ने એટલે કે અજ્ઞાન ને તો એટલે તું હર એટલે કે હર હરી લે અથવા તો બીજું શું લખી શકીએ હરી લે અથવા તો દૂર કર મારા અજ્ઞાન ને દૂર કર ચ અને બુદ્ધિ વિકાસમ એટલે કે બુદ્ધિ નો विकास गुरु એટલે ઘર ફરીથી જોઈએ કુંડ પુષ્પ બરફ અને શ્વેત ચંદ્રમા જેવી હે દેવી સરસ્વતીજી મારા મન રૂપી હંસ ઉપર બિરાજમાન થાવ એટલે કે મારા મનમાં વાસ કરો શું કહેવા માંગે છે કે હું વિદ્યા અભ્યાસની શરૂઆત કરું છું ભણવાની શરૂઆત કરું છું એટલે મારા મનમાં જે અલગ અલગ પ્રકારના વિચારો છે દૂર થાય અને મારું મન છે ચોખ્ખું થઈ જાય હું સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકું એટલા માટે હે સરસ્વતીજી તું મારા મનમાં વાસ કર જેથી હું સારી રીતે અભ્યાસની શરૂઆત કરી શ્રેષ્ઠ કમળ જેવા નિર્મળ શરીર વાળી એટલે કે સુંદર શ્વેત એટલે સફેદ કમળ જેવા એમ પણ લખ્યું નિર્મળ શરીર સ્વચ્છ શરીર વાળી હે દેવી એટલે કે સરસ્વતીજી મારી અજ્ઞાનને એટલે કે મારા અજ્ઞાનને સોરી મારા અજ્ઞાનને અથવા તો મારી લેવું હોય તો શું લેવું પડે જડતાને જડતાને એટલે અહીંયા મારા અથવા તો મારી મારા અજ્ઞાનને અથવા તો મારી જડતાને કે મારા મનમાં જે અજ્ઞાન રહેલું છે જડતા રહેલી છે અજ્ઞાન રહેલું છે એને તું હર અથવા તો હરી લે એટલે કે દૂર કર અને બુદ્ધિનો વિકાસ કર એટલે કે નવા જ્ઞાનનો મારા મનમાં સંચાર કર એવી સરસ્વતીજીને અહીંયા એના વખાણ કરીને પ્રશંસા કરી એના સ્વરૂપની અને અહીંયા એને પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવી મારા મનમાં વાસ કર જેથી સારી રીતે હું અભ્યાસને કરી શકું એટલે મારા મનને નિર્મળ કરે એટલા માટે તો આપણે સવારમાં સરસ્વતીજીની પ્રાર્થના કરીએ ત્યારબાદ આપણે અભ્યાસની શરૂઆત કરીએ છીએ તો અહીંયા ભાવ એટલે ખાવ એના માટેનું રૂપ છે ત્યારબાદ અહીંયા વિશેષણ વાપરેલા છે શરીર માટેનું વિશેષણ છે વિમલે પછી અહીંયા પંકજ માટેનું વિશેષણ છે શિર પછી અહીંયા ધવજ એ ચંદ્રમા માટેનું ધવલ એ વિશેષણ છે ત્યારબાદ આપણે સર્વનામ વાપર્યું છે ત્વમ બરાબર એ રીતે અહીંયા આપણે આ ત્રીજા શ્લોકનો અનુવાદ સમજ્યા એ કયા શબ્દ છે વિભક્તિનો માનસે માનસે આ માનસે એ પ્રત્યે લાગેલો છે એ શું લાગેલો છે એ એટલે વિભક્તિ બને છે કઈ વિભક્તિ બને છે કે સપ્તમી વિભક્તિ જો માનસ ઉપર મનરૂપી માનસ ઉપર એટલે ગુજરાતીમાં એનો અર્થ વિભક્તિનો શું થયો ઉપર સપ્તમી વિભક્તિ એક વચન રૂપ છે માનસ હંસે બરાબર છે એની ત્યારબાદ શ્લોક નંબર ચાર જોઈએ લલિત કલામય જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારણી મતિ રાતા નહ તવ પદ કમલે અહી કુંઠા વિષ હારિણી અહીંયા જો નો છે ને આપણે ન ક કરવાનો છે નો છે ને આપણે ન લખવાનો છે અહીંયા આ શ્લોકમાં અહીંયા સંધિ છૂટી પડે છે મતિહી શું થાય છે મતિહી બધા આસ્તામ એટલે કે આ શબ્દ એની સંધિ છૂટી પડશે એટલે સંધિ અહીંયા યાદ રાખવાની છે તો અહીંયા આપણે ચોથો શ્લોક સમજીએ અહી એટલે કે અરે લલિત કલામય એટલે કે મનોહર કલાઓ વાળી મનોહર કલાઓ વાળી એટલે અલગ અલગ પ્રકારની કલા કલાઓ વાળી જ્ઞાન વિભામય એટલે કે જ્ઞાનની
कांति वाली, कांति એટલે ચહેરો લેવાનો, જ્ઞાનની ક્રાંતિ વાળી, મનોહર તળાવો વાળી, જ્ઞાનની ક્રાંતિ વાળી એટલે કે જ્ઞાન રૂપી ચહેરા વાળી અને મનોહર કલાઓ વાળી વીણા ચ પુસ્તક ધારી ને ચ આપણે લઈ લેવાનું છે વીણા અને પુસ્તક ધારણ કરનારી કુંઠા વિસર कुंठा लेवानो के मनोविकृति मन में जो विकृति कुविचारो अलग अलग प्रकार विचारों एवं मनोविकृति रूपी विष हरिणी एट हरनारी लखीए मनो विकृति रूपी विष ने हरिणी एट हरनारी કે અમારા મનમાં જે ખરાબ વિચારો છે અલગ અલગ પ્રકારના વિચારો છે એને તું હરી લે એમ એટલે જેથી અમે સારી રીતે જ્ઞાન ગ્રહણ કરી શકીએ ભણી શકીએ હે દેવી તો એટલે તારા ચરણ કમળમાં પદ કમલે એટલે પદ એટલે કે ચરણ થાય કમળે એટલે કમળ તકે કમળ જેવા ચરણમાં તારા કમળ જેવા ચરણમાં ચરણ કમળમાં નો એટલે કે અમારી મતિ હી એટલે શું થાય બુદ્ધિ આસ્તામ રહો ફરીથી જોઈએ અરે મનોહર કલાઓ વાળી એટલે કે સરસ્વતીજીના માટેના વિશેષણો છે આ ચારે ચાર છે એના માટેના વિશેષણ છે કેવા છે મનોહર કલાઓ વાળી જ્ઞાનની કાંતિ વાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી તમે સરસ્વતીજી સ્વરૂપ જોયું હોય તો એક હાથમાં વીણા અને એક હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે મનોવિકૃતિ રૂપી રીસને હરનારી કે મનમાં જે કુવિચારો રહેલા છે એને તું હર હે દેવી તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો એટલે કે તારી તારા ચરણોમાં અમારી બુદ્ધિ રહે એટલે કે સારી રીતે અમે અભ્યાસ કરી શકીએ તારા સાનિધ્યમાં જેથી અમે આગળ ભણી આગળ વધતા રહીએ તો અહીંયા આપણે ચોથો શ્લોક પણ પૂર્ણ કર્યો તો અહીંયા આપણે આ વંદના છે એ આ રીતે પૂરું કર્યું વ્યવસ્થિત ક્રિયામાં અમુક શ્લોકો પાકા કરવાના છે પાછળ સાધ્યમાં છે કંઠસ્થ કરવાના છે શ્લોક એ તમારે પાકા કરી લેવાના છે થેન્ક યુ